નમસ્કાર મિત્રો, કેમ છો? હું અનિલ જોશી. અમારી યુટ્યુબ ચેનલ પર મંગલમૂર્તિ વિદ્યાલય ઉણ ફરી તમારી સમક્ષ રજૂ કરું છું. સંસ્કૃત વિષયમાં ગ્રામરના ટોપિકમાં આજે વર્ણ પરિચય, વર્ણોનો પરિચય. ઓમ ગુરુદેવ દત્ત આરાધ્ય દેવનું સ્મરણ કરતા નસા વિદ્યા ન તદ ધનમ, ન સા વિદ્યા ન તદ ધનમ, તે વિદ્યા નથી તે ધન નથી જે આપણી પાસે ના હોય. મતલબ પુસ્તકમાં રહેલું વિદ્યા એ પુસ્તકમાં જ રહેશે જ્યાં સુધી આપણા દિલો દિમાગમાં ના આવે, આપણને ના આવડે. અને પરહસ્તેગત જે ધન હોય, બીજાને આપેલું ધન છે અને અચાનક આપણે જરૂર પડે તો એ તત્કાલ આપણને મળી શકતો નથી. આપણા ખિચ્ચામાં હોય કે આપણા ઘરમાં ધન હોય એ તત્કાલ આપણને ઉપયોગી બને છે, એવું આ સૂક્તિ દ્વારા આખા સુભાષિતમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આવો મિત્રો આગળ વધીએ. મારો આ પહેલો વિડીયો છે વર્ણ પરિચયનો, જેમાં આપણે મૂળ જે વર્ણ છે, જ્યાંથી વર્ણોની ઉત્પત્તિ થઈ છે, શાસ્ત્ર એવું કહે છે કે ભગવાન શિવ શંકરની મહર્ષિ પાણીની મુનિએ ઉપાસના કરી, સાધના કરી, એ સમયે એમની ઉપાસના અને સાધના એમના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ પોતાનું ડમરું વગાડીને ડમરાની અંદરથી ડમરું વાગ્યું અને ડમરાનો નાદ થયો. એ નાદ બ્રહ્મ વર્ણ જે પ્રાપ્ત થયા એમાં 14 સૂત્ર રૂપે એ પ્રગટ થાય છે. પહેલા આપણે વર્ણને એ 14 સૂત્રમાં વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણની ભાષામાં આપણે સમજીએ, કારણ કે એ 14 સૂત્ર ઉપરથી જ મહર્ષિ પાણીની મુનિએ સૂત્રાષ્ટાધ્યાયી એટલે કે 8 અધ્યાય વાળી સૂત્ર વાળી જે આપણે અષ્ટાધ્યાયી કહીએ છીએ એવો વ્યાકરણનો મહાસાગર રૂપી ગ્રંથ બનાવ્યો છે. તો મિત્રો મૂળ પાયો એ શિવજીએ આપેલા ડમરૂમાંથી ઉત્પન્ન થયેલા 14 સૂત્ર છે. તો આવો ચાલો પહેલા ભાગમાં આપણે એ 14 સૂત્ર વિશે જાણીશું અને પછી મિત્રો અમારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને નવો વિડીયો જે અપલોડ થશે મારો બીજો વર્ણ પરિચય ભાગ 2, એમાં આપણે સ્વર વ્યંજન એ પ્રકારના વર્ણ વિશે પણ અભ્યાસ કરશું. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં. તો આપણે 14 સૂત્ર જોઈએ શિવજીના. પહેલું સૂત્ર છે એમાં અ ઈ ઉ અને આ ન છે, અ ઈ ઉ પછી આવશે રુ લૃ અને ક. અ ઈ ઉ રુ લૃક એ ઓંગ અને પછી આવે છે આઈ ઔ. હવે અહીંયા આપણે થોડુંક સમજી લઈએ કે તમે જોશો અહીંયા મિત્રો મેં આ 14 સૂત્રમાંથી પહેલા 1, 2, 3, 4 સૂત્ર લખ્યા તો એમાં આગળ આ જે હલંત વર્ણ છે ન ક ગ અને ચ એ તો સૂત્રના અનુબંધ માટે છેલ્લે આ વર્ણ મૂકવામાં આવ્યા છે. તો અ ઈ ઉ રુ લૃ એ ઔ ઐ ઔ આ સ્વર વિભાગ એ પહેલા 14 ડમરૂમાંથી ઉત્પન્ન થયેલા સૂત્ર છે. એટલે કે શિવજીના ડમરૂમાંથી આ 4 પ્રથમ સૂત્રમાં સ્વરો બતાવવામાં આવ્યા છે. હવે બીજા જે સૂત્ર છે એ છે વ્યંજનના, તો એ પણ આપણે લખી લઈએ. તો એનું અહીંયા આપણે લખવાની શરૂઆત કરીએ છીએ. વ્યંજનના સૂત્ર અ ઈ ઉ ઋ ૠ એ ઔ ઐ ઔ. હવે આવશે અ ય વ ર હયવર, પછી લણ લ, પછી યમંગણનમ ય મ ંગ ણ નમ. અયવર લણ યમ ણ નમ, પછી આવ્યું ઝ ભ ઝભાઈ, પછી આવે છે ઘ કરનો ક ખ ઢ ધસ
હવે ઢ ને આ રીતે લખાશે ધજાનો ધટધ આ ફાળીઓ મૂર્ધન્ય શ છે ઘટધ પછી આવશે જબ ગઢ દસ જ બ ગ ડ દ અને તાલવ્ય મીંડા વાળો સ જબ ગઢ દસ પછી આવે ખ ફ છ ઠ થ ચ ટ ત તો હું અહીંયા લખું છું એ ખ ફ છ ખ ફ છ ઠ ઠળિયાનો ઠ આપણે કહીએ ને ખ ફ છ ઠ થ કફ છ ઠ થ ચ ટ ત ચ ટ ત એવું મિત્રો આવશે ખ ફ છ ઠ થ ચ ટ ત ત કફ છટ થ ચટ ત ક પ જબ ગડ દસ ખફ છટ થ ચટ ત ક પ ક પ અહીંયા પ ક પ આ પ છે ક પ અય વરટ લ યમ ગણનમ ઝ ભાઈ કઠ દસ જબ ગઢ દસ કફ છઠ થ ચટ ત ક પ શ શ સર અહીંયા આપણે લઈશું શ શ સર અને અંતે આ ર છે અંતે આવશે હલ હલ તો મિત્રો તમે જોયું મેં અહીંયા આ જે લખ્યા છે સૂત્ર હવે અહીંયા કેટલા છે એક બે ત્રણ ને ચાર એને આપણે નંબર આપી દઈએ તો આ એક આ બે આ ત્રણ આ ચાર તો મેં કીધું ને કે ચૌદ સૂત્ર તો આ ચાર એ જુઓ સ્વર છે બધા આમાં સ્વરની ઉત્પત્તિ થઈ ડમરૂમાંથી અહી ઓ રોલ રોક એ રીતના ડમરૂમાંથી આ ઉત્પન્ન થયા છે હવે આ દસ છે બીજા એ બધા શું છે તો કે આ બધા વ્યંજન છે વ્યંજન તો અહીંયા આપણે આપી દઈએ અહીંયા ચાર થયા ચાર પછી પાંચ છ સાત આઠ નવ અને આ દસ આ નવ છે દસ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર હયવરટ લ યમંગણનમ ઝભય કઢધ જબગઢધ કફ છઠથ ચટત કપય સ ષ સર હલ તો આ રીતના સૂત્રો માહેશ્વર સૂત્ર અહીંયા આપણને ભગવાન શિવજી આપેલા છે જેમાં સ્વર અને વ્યંજન બંનેનો આપણને પરિચય થાય છે હવે એ સંસ્કૃત ભાષામાં જે વ્યંજનો છે એ કુચુટ તપુ એવા પાંચ વર્ગમાં આવે છે જેને આપણે હવે પછીનો મારો બીજો વિડીયો આવશે એમાં સારી રીતે જાણીશું ધન્યવાદ ગુરુદેવ દત્ત